હવે આગળ વાત કરીએ તો અંબાજી ખાતે શિલ્પ સંગમનો કલેક્ટર આનંદ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના 10 દેશોના 12 શિલ્પકારો ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ શિલ્પ સંગમમાં ભાગ લેવા અંબાજી આવ્યા. આંતરરાષ્ટ્રીય શિલ્પકારોને ભારતીય શિલ્પ સ્થાપત્યની લાક્ષણિકતાઓ જણાવવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અંબાજી ખાતે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સપ્ટેમ્બર તારીખ 19 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ શિલ્પ સંગમનો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે શુભારંભ કરાવ્યો હતો. તારીખ 19 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી 20 દિવસ સુધી ચાલનારા આ સિમ્પોઝિયમમાં દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને રોમાનિયા સહિતના 10 દેશોના 12 શિલ્પકારો ભાગ લઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, સાપ્તિના સ્ટેટ ડાયરેક્ટર વીણા પડિયા, સપ્તિના ક્યુરેટર એન્ડ ડાયરેક્ટર નીતિન દત્ત અને જીએમડીસીના અધિકારી જીઓલોજીસ્ટ ગુરુપ્રીત સિંઘ સહિતના મહાનુભાવોએ વિદેશી મૂર્તિકારોનું અંબાજીમાં સ્વાગત છે એમ કહી ઉમરકાભેર શિલ્પ સંગમ ઉદઘાટન સમારોહને ખુલ્લો મૂક્યો હતો. આ શિલ્પકારો 20 દિવસ સુધી અહીં રહીને અંબાજી અને અરવલ્લી ગિરિમાળાના પથ્થરો પર શિલ્પકારી કરી ઉત્તમ શિલ્પોનું નિર્માણ કરશે. આરસ પહાડની 30 જેટલી ખાણો અંબાજીમાં આવેલી છે, જેમાંથી વ્હાઇટ માર્બલ, સેકન્ડ વ્હાઇટ પેન્થર અને અડંગો સહિતના ગ્રીન માર્બલ પણ નીકળે છે. ગુજરાતમાં અંબાજી માર્બલનો હબ ગણાય છે. વિદેશી શિલ્પકારોએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને ગુજરાત આવીને ઘણું જ સારું લાગ્યું છે. સાપ્તી સંસ્થા દ્વારા સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમે કુદરતના સાનિધ્યમાં પૂરતી સ્વતંત્રતા સાથે અમારી કારાને પ્રદર્શિત કરી શકીએ એ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે, જેથી અમે ઉત્તમ શિલ્પ તૈયાર કરી શકીશું. વધુમાં તેમણે માં અંબાનો જયકાર કરી શિલ્પ કામગીરીનો નમૂનો મીડિયા સમક્ષ પ્રદર્શિત કર્યો હતો. સપ્તિ દ્વારા પોતાના દેશમાં શિલ્પકારી નામ બનાવ્યું છે એવા ઉત્તમ કલાકારોનો આ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ શિલ્પ સંગમમાં સપ્તિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અહીં બનેલા શિલ્પોને અંબાજીમાં ગબ્બર તથા 51 શક્તિપીઠ જેવી વિવિધ જગ્યાઓએ પ્રદર્શિત કરવામાં આવશે, જેથી અંબાજી આવતા યાત્રિકોને પણ આ શિલ્પકારના નમૂના જોવા મળશે. અંબાજીના યુવાનોને પણ શિલ્પ કારીગીરી શીખી અને રોજગાર અને નામના મેળવવી હોય તો તેમને પણ સાપ્તીમાં ટ્રેનિંગ આપવામાં આવશે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદી માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.